नमस्कार विद्यार्थी मित्रों, बुझेटा प्राथमिक शाला सीआरसी वजेरिया जयेश कुमार के पारिया आपनो हार्दिक स्वागत करूं छु। आज आपणे प्रकरण नंबर 5 पायाना आकारोनी समझूतीनी अंदर स्वाध्याय 5.4 नी आपणे चर्चा करता था। आपणे दाखला नंबर 8 नी वात करीए, 1-7 दाखला में बनावेला छे। दाखला नंबर 8 नी वात करी आपणे तो दाखला नंबर 8 मां आपणे शुं कहे छे, जो नीचेनी आकृतिमां खूणानुं माप लखो। नीचे आ चार आकृतिओ दोरेली छे, एनी अंदर आपणे खूणानुं माप लखवानुं छे के आकृति छे, आ खूणो छे, ज्यां निशानी करेली छे ए खूणो छे, आ खूणानुं माप केटलुं थाय आपणे लखो। सौ प्रथम आँखों वड़े अनुमान करो। पहला आपने शुं करवानुं छे तो के आ खूणो आपणे जोवानो छे, पछी अनुमान करवानुं के आ केटला उंचनो खूणो हशे। आ खूणो जोवानुं, अनुमान करवानुं के केटला उंचनो खूणो हशे। चारे चार खूणा आपणे जोवाना छे। सौ प्रथम एनुं अनुमान करवानुं छे, अंदाजित माप, अंदाजित खूणो केटलो छे ए आपणे नक्की करवानुं छे। त्यार बाद शुं करवानुं छे तो के क्वांट मापकनी मददथी साचा माप शोधी काढो। त्यार बाद आपणे मापવાનું છે અને માપ લખવાના છે, સાચું માપ આપણે લખવાનું છે, બરાબર છે? ચાલો તો આપણે જોઈએ, સમજો કે કાલના પીરિયડમાં મેં તમને સમજાવ્યું હતું કે આવી જો સીધી લાઈન હોય तो ये 180 अंश नो खूणो बने। सरल कोण, सीधी लाइन हो तो 180 अंश नो खूणो बने। काले मैं तुमने आ शीखवाड्यो, बराबर छे? कालना वीडियो में हवे आ आपणा माटे एक अंदाजित माप छे। आपणे जोई पण कही सके का 180 अंश नो खूणो छे। हवे आने आपणे वाळी दईए अने एल आकार थई जाय। केवो आकार थई जाय? एल आकार। आवो एल आकार દેખાય છે તમને બધાને? હા, આ L આકાર તો આપણને ખબર છે કે L આકાર એટલે 90 અંશનો ખૂણો। L આકાર એટલે 90 અંશનો ખૂણો કાઢો। હવે આ 90 અંશના ખૂણાને આપણે આમ કરીએ તો આ ખૂણો કેવો થાય? 90 થી નાનો થતો જાય। કેવો થાય? 90 થી નાનો, બરાબર છે? ફરી આમ લે આવી દઈએ તો 90 અંશનો, આમ કરીએ તો 90 થી મોટો, તો કે ગુરુ પણ આ કાટકોણ, અને આમ 90 થી નાનો કરીએ તો એ લઘુકોણ, બરાબર છે? અને સીધી લીટી સરળકોણ। હવે તમે જોઈ શકો છો આની અંદર આ જે ખૂણો છે એ તમને આવો છે, જો આમ છે, પણ કેવો છે? 90 તો નથી, પણ 90 કરતા કેવો છે? નાનો છે। જો આવો ખૂણો છે, 90 કરતા નાનો છે, તો આનો અંદાજિત માપ, સમજો કે આટલે આવે તો 90 આવે, તો અહીં આવે તો કેટલું આવે? એવો ખાલી આપણે અંદાજ લગાવવાનો છે। આપણે અંદાજ લગાવીએ કે ચાલો કદાચ 40 અંશનો હશે। આપણે અંદાજ લગાવી દીધો કે ભાઈ આ ખૂણો 40 અંશનો હશે, બરાબર છે? હવે તમે જુઓ આ કેવો છે, તો કે આ 90, પણ 90 કરતા મોટો છે। જો આવો છે આ ખૂણો, તમે જોઈ શકો છો આ કેવો છે, તો કે 90 કરતા મોટો છે। તો તમે અંદાજ લગાવો 90 કરતા મોટો એટલે કેટલો હશે? અહીં અહીં 90 આવે, 110, 120, 130, મારા અંદાજ પ્રમાણે કદાચ 130 હશે, બરાબર છે? ચાલો અહીં તમે જુઓ તો કે 90 કરતા નાનો છે, 90 કરતા નાનો છે, પણ બિલકુલ ઓછો નાનો છે, આટલો જ છે। એટલે કદાચ મારી ગણતરી પ્રમાણે આ ખૂણો અનુમાન કરીએ તો આપણે 70 અંશની આજુબાજુનો હશે। આ ખાલી આપણે અનુમાન કરીએ છીએ। હવે તમે જુઓ આ 90 અંશ, આ 90 કરતા કેવો છે? મોટો છે, આવો છે, તો કદાચ મારી ગણતરી પ્રમાણે આ ખૂણો 140 અંશનો હશે। 140 અંશનો આ ખૂણો દેખાય તમને? 140 નો હશે, આ 130 નો હશે, આ 40 અંશનો હશે, અને આ કેટલા અંશનો હશે? 70 અંશનો હશે। આપણે આ ખાલી શું કરી છે? ગણતરી કરી છે, બરાબર છે? હવે આપણે
क्वान मापक नो उपयोग करिए आनो उपयोग करिए क्वान मापक नो आपने उपयोग करिए अने क्वान मापक ना उपयोग थी आपने आपने माप दिए कि आप कोनो कितना उष्ण छे बराबर छे चलो अहीं समझो कि मने आ कोनो छे ने थोड़ो मोटो लागे छे आ मने कोनो लगभग 50 जेवो लागे छे 50 अंश जेवो लागे छे મારી ગણતરી પ્રમાણે મને 50 અંશ લાગે છે હવે તમે જુઓ આને ક્વાન માપકની મદદથી સાચું માપ મેળવીએ અહીં જુઓ અહીં મૂકું છું તો આ ખૂણો મને 45 અંશનો મળે છે 10 20 30 40 અને 50 બેની વચ્ચે છે તો આ ખૂણો મને 45 અંશનો મળે છે બરાબર કેટલા અંશનો મળે છે 45 અંશ बराबर छे चलो आ खूणो मापी आपणे हवे अहीं लीटी छे अहींथी हूँ गणुं छुं 10 20 30 40 50 60 70 80 90 100 110 120 ने 125 130 આગળ છે તો મને આ ખૂણો 125 અંશનો મળે છે બરાબર છે ચાલો અનુ અનુમાન આપણે 70 લગાવ્યું છે અહીં આપણે માપીને જોઈએ તો આ ખૂણો મને 75 અંશનો મળે છે કેટલો મળે છે 75 અંશનો આ ખૂણો મે 140 અનુમાન લગાવ્યું છે હવે એનું હું માપું છું તો આ ખૂણો મને 130 અંશનો મળે છે બરાબર છે હવે પાઠ્યપુસ્તકની અંદર જે જવાબ આપેલા હશે એ જવાબ અલગ હશે કેમ અલગ હશે કારણ કે આપણે જે ખૂણા દોર્યા છે એ અલગ માપના છે બરાબર છે એટલે તમે પાઠ્યપુસ્તકના જવાબ સાથે સરખાવશો તો આ જવાબ આવે નહીં કારણ કે આપણા દોરેલા ખૂણા અને પાઠ્યપુસ્તકના ખૂણા અલગ છે પણ આપણો જવાબ કેવા છે સાચા છે હવે તમે જુઓ આપણો અંદાજિત માપ કેટલું હતું 50 તો આપણું કેટલું નીકળ્યું 45 તો થોડો ખાલી ડિફરન્સ પડ્યો અહીં જો 130 છે અનુમાન સાચું કેટલું 125 થોડો ખાલી અનુમાનમાં થોડો ફેરફાર પડ્યો છે અહીં 70 75 અનુમાન 140 તો આપણો ખૂણો નીકળ્યો 130 એટલે આપણો જે અંદાજ છે એ સાચા માપથી બિલકુલ નજીક છે બરાબર છે એ જ રીતે આવે આ અનુમાન હતું સાચું માપ હતું હવે આપણે દાખલા નંબર 9 ની વાત કરીએ ઘડિયાળની અંદર આપણે જોઈએ તો કે કેટલા ભાગ છે તો તમે જોઈ શકો છો જો 12 અને 1 ની વચ્ચે એક ભાગ 1 અને 2 ની વચ્ચે બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો 9 10 11 અને 12 ઘડિયાળની અંદર આપણે જોઈએ તો કુલ 12 ભાગ છે કેટલા ભાગ છે તો આપણે લખીએ જો ઘડિયાળમાં કુલ 12 ભાગ છે બરાબર છે કુલ કેટલા ભાગ છે 12 ભાગ છે હવે તમે જુઓ અહીંથી આપણે ગણીએ તો આખું વર્તુળ એટલે કેટલા અંશનો ખૂણો આ ઘડિયાળ ગોળ છે બરાબર છે તો આખું વર્તુળ એટલે કેટલા અંશનો ખૂણો 360 અંશનો બરાબર છે જો સમજો કે આ સીધી લીટી છે આમ હોય અહીંથી આમ હોય તો આપણે કહીએ કે 180 અંશ આ ખૂણો કેટલાનો થયો તો કે 180 નો એ જ રીતે બીજું કરો આમ તો આપણ કેટલું 180 તો આખું વર્તુળ કેટલાનું થયું તો કે 360 અંશ આખું વર્તુળ કેટલું થયું 360 અંશ બરાબર છે હવે તમે જુઓ ઘડિયાળની અંદર કુલ 12 ભાગ છે
આખું વર્તુળ એટલે કેટલા અંશ 360 અંશ તો એક ભાગ બરાબર કેટલા એ આપણે શોધી કાઢી તેથી એક ભાગ બરાબર ચાલો આખું વર્તુળ એટલે કેટલા અંશ 360 અંશ છેદમાં કુલ ભાગ કેટલા તો કે 12 જો 12 તારી 36 ને એક બિંદુ ચડાય તો 30 અંશ એટલે 12 થી 1 વચ્ચે આ આ ભાગ એટલે કેટલા અંશ કહેવાય ખબર તમને 30 અંશ કેટલા અંશ કહેવાય 30 અંશ એક ભાગ બરાબર 30 અંશ હવે તમે જુઓ 9 અને 12 ની વચ્ચે કેટલા ભાગ છે તો કે 1 2 અને 3 આપણે લખીએ 9 વાગ્યા થી 9 અને 12 ની વચ્ચે કુલ કેટલા ભાગ છે ગણો 1 2 ને 3 3 ભાગ છે કેટલા ભાગ છે 3 ભાગ છે બરાબર છે તો તમે જુઓ 3 ભાગ બરાબર 3 ભાગ બરાબર 3 ગુણ્યા 1 ભાગ બરાબર કેટલા તો કે 30 બરાબર 3 તારી 9 ને બિંદુ ચડાવો 90 અંશ તેથી ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો જેનો ખૂણો કેટલા અંશનો થશે 90 અંશનો થાય બરાબર છે આ કેટલા અંશનો ખૂણો બન્યો 90 અંશનો ચાલો દાખલા નંબર 2 ની અંદર પણ આપણે એવું જ કરી દઈએ કે ઘડિયાળમાં કુલ 12 ભાગ છે એક ભાગ બરાબર આખું વર્તુળ એટલે 360 અંશ ભાગ્યા 12 બરાબર કેટલા અંશ 30 અંશ કેટલા અંશ 30 અંશ હવે તમે જો 12 અને 1 ની વચ્ચે 12 અને 1 ની વચ્ચે કુલ કેટલા ભાગ છે 1 કેટલા ભાગ છે 1 ભાગ છે તેથી 1 ભાગ બરાબર 1 ગુણ્યા 30 અંશ બરાબર કેટલા અંશ 30 અંશ કેટલો જવાબ આવ્યો તો આ બે ની વચ્ચે આ જે ખૂણો બન્યો એટલે કેટલા અંશનો હશે તો કે 30 અંશનો આ ખૂણો બન્યો કેટલા અંશનો હશે તો કે 90 અંશનો તો આપણે લખીએ ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો 30 અંશનો હશે 30 અંશનો હોય બરાબર છે ચાલો એ જ પ્રમાણે દાખલા નંબર 3 લખીએ ઘડિયાળમાં કુલ કેટલા ભાગ છે 12 ભાગ છે કુલ ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 હવે આખું વર્તુળ એટલે કેટલા અંશ 360 અંશ તો 12 ભાગ છે તો 1 ભાગ બરાબર 360 અંશ ભાગ્યા 12 બરાબર 30 અંશ એટલે 1 ભાગ બરાબર આપણને કેટલું મળે 30 અંશ હવે તમે જુઓ અહીં કેટલા ભાગ છે તો કે 1 2 3 4 5 અને 6 કેટલા ભાગ છે 6 ભાગ છે તો એને લખી આપણે 6 ભાગ બરાબર 6 ગુણ્યા 30 અંશ બરાબર કેટલા થાય 6 તારી 18 180 તો આ જે ખૂણો બનશે એ કેટલા અંશનો હશે 180 અંશનો કેટલા અંશનો હશે 180 અંશનો એટલે આપણે લખીએ ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો 180 અંશનો થાય બરાબર છે એકદમ સેલમ સરનું બરાબર છે ચાલો હવે આપણે દાખલા નંબર 10 ની વાત કરીએ
दाखला नंबर 10, दाखला नंबर 10 શું કહે છે જો તપાસો, આપેલ આકૃતિમાં એક ખૂણાનું માપ 30 અંશ છે, બિલોડી કાચ વડે આ આકૃતિ જો શું ખૂણાનું માપ બદલાય છે એવું આપણને કહે છે, બરાબર? તો ચાલો તો આકૃતિને આપણે બિલોડી કાચની મદદથી જોઈશું તો ખાલી આકૃતિ મોટી દેખાશે પણ ખૂણાનું માપ બદલાય નહીં, એટલે ખૂણાનું માપ બદલાશે તો કે આપણે લખવાનું ના, ખૂણાનું માપ બદલાશે નહીં, ફક્ત આકૃતિ, બરાબર, કૌંસમાં ચિત્ર મોટું જોવા મળે છે, મોટું જોવા મળે છે, બરાબર, ખૂણાનું માપ બદલાતું નથી, ખાલી આકૃતિ આપણને મોટી જોવા મળે છે. દાખલા નંબર 11 ની અંદર આપણને શું કહે છે, દરેક ખૂણો માપો અને વર્ગીકરણ કરો. આપણને અહીંયા પાછા ખૂણા આપી દીધા છે, ખૂણો AOB, ખૂણો AOC, ખૂણો BOC, ખૂણો DOC, ખૂણો DOA અને ખૂણો DOB, એને આપણે માપવાના છે, કેટલા અંશના છે એ આપણે શું કરવાના છે, માપવાના છે. પહેલા આપણે જોઈએ AOB, AOB કઈ છે, તો કે AOB આપણે માપીએ તો કેટલા અંશનો થાય છે, AOB 40 અંશનો, કેટલા અંશનો થાય છે, 40 અંશનો. ચાલો બીજો ખૂણો આપણને કીધો છે AOC, એટલે આ ખૂણો AOC, આ ખૂણાની વાત કરી છે. હવે આ ખૂણો આપણે જોઈએ તો આપણને 125 અંશનો જોવા મળે છે, કેટલાનો, 125 અંશનો. AOC આપણને કેટલા અંશનો જોવા મળે છે, 125 અંશનો. હવે આપણને આ ખૂણો કીધો BOC, તો BOC માપી આપણે, તો 80 ને 5 85, BOC કેટલા અંશનો થાય છે, 85 અંશનો, બરાબર છે, BOC 85 અંશનો થાય છે. ચાલો હવે DOC, એટલે DOC આ ખૂણો માપવાનો છે, તો અહીંથી માપશો, એટલે 90 અને 5 95, આ BOC કેટલા અંશનો થાય છે, 95 અંશનો, કેટલા અંશનો થાય છે, 95 અંશનો. હવે DOA આ ખૂણો, DOA આ ખૂણાની વાત કરી છે, તો અહીંથી ગણવું પડશે આપણે 90 140 અંશ, DOA કેટલા અંશ થાય છે, 140 અંશ, બરાબર છે. હવે DOB એટલે આ સીધી લીટી, તો આપણને ખબર છે સીધી લીટી, તો કે કેટલા અંશ છે, તો કે 180 અંશ, બરાબર છે. આ રીતે આપણે માપન કરીએ દરેક ખૂણાનું તો આપણને આટલું માપ મળ્યું છે. હવે એનો પ્રકાર લખવાનો છે. હવે આપણને ખબર છે કે 90 અંશનો ખૂણો હોય તો એને કાટકોણ, પછી 90 કરતા નાનો હોય તો લઘુકોણ, પછી 90 કરતા મોટો 180 સુધી તો આપણે એને ગુરુકોણ કહીએ છીએ, અને 180 નો હોય તો એને આપણે સરળ કોણ કહીએ છીએ. તો તમે જો 40 અંશ એ 90 કરતા કેવો છે, તો કે નાનો છે, એટલે લઘુકોણ, મોટો છે ગુરુકોણ, 85 અંશ તો કે 90 કરતા કેવો છે, નાનો છે, એટલે લઘુકોણ, 95 90 કરતા મોટો ગુરુકોણ, 140 એ પણ 90 કરતા મોટો ગુરુકોણ, 180 આપણને ખબર છે 180 એટલે સીધી લીટી, તો એને આપણે કયો કોણ કહીએ છીએ, સરળ કોણ, બરાબર. ચાલો આપણું સ્વાધ્યાય 5.4 છે,
અહીં પૂરું થાય છે. આપણે જોયું કે દાખલા બધા એકદમ સહેલામાં સહેલા દાખલા હતા. ધ્યાનથી તમારે આ વિડીયો જોવાના છે અને નોટબુકની અંદર દાખલા લખવાના છે. ચાલો ઓકે બાય. હવે સ્વાધ્યાય 5.5 સાથે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પાછા ભેગા થઈશું.